રાજકોટ જિલ્લાના ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના 100 વર્ષ કરતાં પણ જૂના પુલના નિરીક્ષણ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા આ પુલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલેમ ગેટિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તામાં મોહન નદી પર આવેલા રાજાશાહી વખતના 100 વર્ષ કરતાં પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ અહીંયા હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવેલ હતું. જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કરાયો છે. જેથી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બ્રિજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રકો, ટ્રેલર્સ, ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લી રાખી શકાય તેમ જણાવ્યું હતું. જે નવે મોર નદી ઉપરના મેસનરી આર્ચ બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવર જવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોવાથી જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે, આ બ્રિજને કલેક્ટર સાહેબશ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે. આથી મિનિબસ, કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે, તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.